साबरकांठा जिल्लाना प्रांतिज नगरपालिका द्वारा छेल्ला केटलाक समयथी प्रांतिजनी ओळख एवा ऐतिहासिक तळावमां आखा नगरनो गंध कचरो ठालवे छे अने ऐतिहासिक तळावनी जाळवणीना बदले हाल तो दुर्दशा करी छे। त्यारे केटलाक संगठनो द्वारा भांखरिया तळावने बचावने लईने आवेदन पत्र पाठवामां आव्या, छतांय नठोर पालिकाने कोई ज फरक पड्यो नथी अने आजे पण ऐतिहासिक तळावमां नगरजनो कचरो ठालवी रह्या छे। प्रांतिज बस स्टेशन पासे आवेले प्रांतिजनो ऐतिहासिक ओळख धरोहर समान भांखरिया तळावनी दुर्दशा खूब ज प्रांतिज नगरपालिका द्वारा करवामां आवी छे। અને આખા ગામમાંથી ઉઘરાવેલો ગંધ કચરો તળાવમાં ઠાલવવામાં આવે છે, તો કચરો ઠાલવી ઠાલવીને અડધું અડધ તળાવ ઘન કચરાથી ઉભરાઈ ગયું છે। તો આ ઐતિહાસિક ધરોહરને બચાવવા માટે કરણી સેના, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત અનેક સંગઠનો દ્વારા પ્રાંત તાલોદના પ્રાંત અધિકારીને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું હતું, પણ જાણે આવેદન પત્ર ખાલી ફાઇલ થતી હોય તે માધ્યમ સુધી ઐતિહાસિક ધરોહરને બચાવવા માટે પ્રાંત કચેરી દ્વારા કે અન્ય અધિકારીઓ દ્વારા કોઈ એક્શન કે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। આરોગ્ય સમિતિનો ચેરમેન છું। 21/3/2022 ના રોજ કેટલાક સંગઠનો દ્વારા ફરિયાદ થઈ હતી, એનું મારી પાસે વોટ્સઅપ આવ્યો હતો, એ મેં 21/3/2022 રોજ માનનીય મુખ્ય અધિકારી શ્રી અને વિદ્વાન સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રીને મેં એ મોકલ્યો હતો અને એ દિવસે મેં બધા જ કર્મ ન સૂચના આપી હતી કે ભાઈ તમે આ કચરો અહીંયા નાખવાનો બંધ કરો, જવાવાના રસ્તા સરસ બની આપ્યા છે, પણ એસઆઈ એક તો અપડાઉન કરે છે, અહીંયા રહેતા જ નહીં, આવ તો વીઆઈપી સાહેબ હોય એવું લાગે છે, કોઈ આરોગ્ય સમિતિના ચેરમેનને તો એ ગણતા જ નહીં અને કોઈ સૂચનાની અમલવારી કરતા નહીં, એટલે તમારે જે કોઈ પૂછવું હોય એ એમને પૂછો સાહેબ, બરાબર છે, અમે તેમનાથી થાકી ગયા છીએ અને અમે જો કોઈ જોરથી બોલવા જઈએ અથવા તો કાયદો બતાવીને વાત કરીએ તો અમારી ઉપર પોલીસ કેસ દાખલ કરવાની આવી ધાક ધમકીઓ આપે છે, એટલે આ સફાઈની કામગીરી ઈરાદાપૂર્વક નગરની અને અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારને બદનામ કરવાના પ્રોસિજરોના ભાગ સ્વરૂપે અધિકારીઓ પણ સંડોવાયેલા હોય એવું અમને તો લાગે છે આ કિસ્સામાં। બાકી બહુ ભયંકર રીતે એસઆઈની આ કામગીરી છે અને એના માટે રાજ્ય સરકારે કંઈ ધ્યાન દોરવું જોઈએ, બરાબર છે, એવી આમ હું વાત કરું છું। કામગીરી માટે અમે પોતે નગરપાલિકા જવાબદાર છીએ અને આ સ્વચ્છતાના કાર્યક્રમને ભયંકર અસર કરતી કામગીરી એસઆઈ તરફથી થઈ રહી છે। તો પ્રાંતિજ પાલિકામાં પણ આ અંગે રજૂઆતો કરવા છતાં પ્રાંતિજ નગરપાલિકા દ્વારા કોઈ ફરક પડ્યો નથી અને રોજના 8-10 ફેરા અહીંયા આખા ગામનો ગંધ કચરો ઠાલવવામાં આવે છે, ત્યારે સાથે સાથે મરેલા પશુઓ પણ અહીંયા નાખવામાં આવતા વિસ્તાર દુર્ગંધથી ખદબદી ઉઠ્યો છે। તો અહીંયા ઠાલવવામાં આવતો ગંધ કચરામાં પ્લાસ્ટિક પણ હોય, જેથી અહીંયા રોજિંદી આવતી ગાયોના 50થી પણ વધારે ગાયોના જીવ જોખમમાં મુકાય છે। ત્યારે હાલ તો કુલ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા ઐતિહાસિક ધરોહરની દુર્દશા કરવાને જાણે પ્રાંતિજ નગરપાલિકાએ ધાર્યું હોય તેમ કહી શકાય। આખા ગામનો ગંધ કચરો અને મરણ થયેલ પશુ અહીં નાખવામાં આવે છે, તો બીજી બાજુ ભાખરિયા તળાવમાં એક પાણીનું ટીપું ન હોય તેની તળાવની સફાઈ કરી પાણી ભરવામાં આવે તેવી માંગ પણ આજુબાજુમાં આવેલ ખેડૂતોની માંગ કરી રહ્યા છે। ત્યારે પ્રાંતિજ નગરપાલિકાને તો જાણે ભાખરિયા તળાવનું અસ્તિત્વ મિટાવવાના સોગંદ લીધા હોય તેમ પાલિકાના અધિકારીઓ સત્તાધીશોને પણ મહત્વનો ફાળો હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। આરોગ્ય સમિતિના ચેરમેન અરવિંદભાઈ પરમારનું કહેવું છે કે તેઓએ અગાઉ કેટલાક સંગઠનો દ્વારા આવેદન પત્ર આપ્યા, મેં એએસઆઈ સંજયભાઈ ચૌધરીને આ અંગે જાણ કરી અને કચરા ના નાખવા કીધું તો પણ અધિકારી પોતાની મનમાની કરી રહ્યા છે અને અમારું સાંભળવામાં આવતું નથી। સંજય રાવલનો રિપોર્ટ, સાબરકાંઠા।